हेलो मित्रों, अने न्यासुन किचन में तमारो खूब खूब स्वागत। आज हूँ तमारा माटे लईने आवी छू नाना बाळको थी लई वडीलोने गमती एवी ब्राउनी। आपणे बार ब्राउनी विथ आइसक्रीम खाता होईए छे, पण आजे आपणे घरना घरे ब्राउनी विथ आइसक्रीम रेडी करी तेनी मजा माणीए। तो तेवारो माटे घरना घरे खूब ज ओछा खर्चामां ब्राउनी बनावीए अने ब्राउनी विथ आइसक्रीमनो आनंद माणीए। तो चलो ब्राउनीनी रेसिपी शुरू करीए। આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે અને ન્યાઝૂમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો। જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો। બ્રાઉની બનાવવા માટે અહીંયા આપણે 3 પેકેટ જેટલા ડાર્ક ફેન્ટાસી ચોકો ક્રીમવાળા બિસ્કિટ લીધા છે, તેના બદલે તમે ઓરિયો બિસ્કિટનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે બધા બિસ્કિટને ક્રીમની સાથે મિક્સરની અંદર એડ કરીને તેને ક્રશ કરીને રેડી કરી લઈશું। આજે આપણે બ્રાઉની બે રીતે જોઈશું, એક તો ઓવનમાં બનાવીશું અને બીજું ગેસ ઉપર બનાવીશું। તો આપણે અહીંયા બંને ટ્રેને સરસ રીતે ઓઇલથી ગ્રીસ કરીને રેડી કરી લીધું છે, સાથે તેની અંદર બટર પેપર પણ એડ કરી દઈએ। હવે આપણે બ્રાઉની બનાવવા માટે અહીંયા એક પેન લીધો છે, તેની અંદર 1 કપ જેટલું દૂધ એડ કરી દઈશું। વજનમાં જોશો તો આ દૂધ 250 ml જેટલું છે। આ દૂધને આપણે ગેસની ઉપર મૂકીને સરસ રીતે ગરમ કરી લઈશું। દૂધ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેની અંદર 100 ગ્રામ જેટલી ડાર્ક ચોકલેટ એડ કરી દઈશું અને તેને દૂધની અંદર સરસ રીતે ઓગાળી લઈશું। બહાર જે બ્રાઉની બનતી હોય છે તેની અંદર ડાર્ક ચોકલેટ એડ કરતા હોય છે, એટલે કે ડાર્ક ચોકલેટ એ બ્રાઉની બનાવવાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે। જો તમે કોકો પાવડર એડ કરશો તો તેનો ટેસ્ટ બહાર જેવો નહીં આવે, એટલે આપણે અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે। તમારી પાસે જે પણ કંપનીની ડાર્ક ચોકલેટ અવેલેબલ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો। આપણી ડાર્ક ચોકલેટ સરસ રીતે ગરમ દૂધની અંદર ઓગળી ગઈ છે, એકદમ સરસ દૂધનો કલર પણ આવી ગયો છે। હવે આપણે તેની અંદર બિસ્કિટનો ભૂક્કો કરેલો પાવડર એડ કરી દઈશું અને ધીરે ધીરે તેને સરસ રીતે મિક્સ કરતા જઈશું। આ રીતે ધીરે ધીરે પાવડર એડ કરવાનો છે અને મિક્સ કરતા જવાનું છે। બટરને હજુ થોડું પતલું અને ક્રીમી ટેક્સચર બનાવવા માટે અહીંયા આપણે 5 થી 6 ચમચી જેટલો દૂધનો ઉપયોગ કરીશું। દૂધના બદલે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે તેને સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈએ, તો તમે જુઓ એકદમ ક્રીમી ટેક્સચરવાળું આપણું બેટર રેડી થવું જોઈએ। આ રીતનું આપણું બ્રાઉનીનું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે। હવે આપણે તેની અંદર 1/2 ચમચી જેટલું બેકિંગ પાવડર એડ કરી દઈએ અને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈએ। બેકિંગ પાવડર સારી બ્રાન્ડનો જ ઉપયોગમાં કરજો તો તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે। જુઓ પરફેક્ટ આપણું બ્રાઉનીનું બેટર રેડી થઈ ગયું છે। હવે આપણે બેકિંગ ટ્રેને સરસ રીતે ગ્રીસ કરીને રેડી કરેલો છે, તેની અંદર બધું બેટર એડ કરી દઈએ, સાથે તેની ઉપર ગાર્નિશિંગ માટે અખરોટના ટુકડા પણ એડ કરી દો અને તેને આ રીતે ધીરે ધીરે થપથપાવી લઈએ। તે જ રીતે અહીંયા મેં મફિન્સના બાઉલ લીધા છે, તેને પણ સરસ રીતે ગ્રીસ કરીને બટર પેપર એડ કરી દીધા છે। ઓવનની અંદર જો તમે રેડી કરવાના હો તો ઓવનને 10 થી 15 મિનિટ માટે પ્રીહીટ કરજો, પછી તેની અંદર બ્રાઉની મૂકી દેજો। અને ગેસની ઉપર જો તમારે કરવું હોય તો એક પેન લીધો છે, પેનની અંદર સ્ટેન્ડ મૂક્યું છે, તેની ઉપર જાળીવાળી થાળી મૂકી છે અને 5 મિનિટ તેને ગરમ કરી લીધું હતું। હવે આપણે તેની અંદર બધા મફિન્સના ટીન મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને બ્રાઉની રેડી કરીશું। તો આ રીતે ગેસની ઉપર આપણે 10 મિનિટ માટે સ્લો ફ્લેમ પર બ્રાઉની રેડી કરીશું। ઓવનની અંદર બ્રાઉની રેડી થવા માટે 20 થી 25 મિનિટનો સમય લાગશે, તો આપણે ઓવનને 180 ડિગ્રી પર સેટ કરીને 20 થી 25 મિનિટ માટે સેટ કરેલું છે। તમે જુઓ બંને રીતે આપણી બ્રાઉની સરસ રીતે રેડી થઈ ગઈ છે। બ્રાઉની સરસ રીતે ઠંડી થાય પછી જ આપણે તેને કટ કરીશું। એકદમ સરસ રીતે કટ કરીને આપણે તેને પ્લેટની અંદર સેટ કરી લઈએ। બ્રાઉનીનું ટેક્સચર જોશો અને તેનો કલર જોશો તો અસલ બહાર જેવો જ રેડી થયો છે। તો આ રીતે બિસ્કિટમાંથી એકદમ ઇઝી રીતે બ્રાઉની ઘરના ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। તો હવે આપણે બ્રાઉનીને પ્લેટની અંદર લઈ લઈએ, તેની ઉપર વેનીલા આઈસક્રીમ એડ કરી દઈએ અને ચોકલેટ સિરપથી તેને ગાર્નિશ કરીએ। ખૂબ જ ઓછા ખર્ચામાં અસલ બહાર જેવી જ આપણી બ્રાઉની રેડી થઈ ગઈ છે। તહેવારોમાં મહેમાનો માટે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, સાથે રક્ષાબંધન પર તમારા ભાઈ માટે ચોક્કસથી બ્રાઉની બનાવો અને તેમને બ્રાઉની વિથ આઈસક્રીમ સાથે તેનો આનંદ માણો। તો તમને મારી આજની રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો। જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સાથે અને ન્યાઝૂમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે।